નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ બાર કોમર્સની અંદર વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ એમાં સેકન્ડ ભાગ એની અંદર આપણે ચેપ્ટર નંબર ફાઈવ કંપનીના સંચાલકો એના વિશે આજે આપણે અભ્યાસ કરવાને માટે જઈ રહ્યા છે મિત્રો આજનો આપણો ટોપિક છે સંચાલકોની સંખ્યા અને તેમનો ઓળખ ક્રમાંક અને સંચાલકોની નિમણૂક એના વિશે આપણે અભ્યાસ કરીએ તો શરૂઆત કરીએ મિત્રો સંચાલકોની જે સંખ્યા છે એમાં જાહેર કંપની હોય તો જાહેર કંપની માટે ઓછામાં ઓછા ત્રણ ડિરેક્ટર કે ત્રણ સંચાલકો હોવા જોઈએ એ જ રીતે ખાનગી કંપની હોય તો ખાનગી કંપનીને માટે ઓછામાં ઓછા બે ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવે છે ત્યાર પછી છે એકલ વ્યક્તિની કંપની એકલ વ્યક્તિની કંપની હોય તો એની અંદર ઓછામાં ઓછા એક ડિરેક્ટર એટલે કે એક સંચાલક હોવા જરૂરી છે હવે કંપનીમાં વધુમાં વધુ પંદર ડિરેક્ટર્સ રાખી શકાય અને જો ઠરાવ અમુક ખાસ ઠરાવ પસાર કરવામાં આવે અને ઠરાવ પસાર કરીને કંપની ઈચ્છે તો પંદરથી વધુ ડિરેક્ટર્સની પણ નિમણૂક કરી શકે છે તો મિત્રો આ તમે યાદ રાખશો તમને ઓબ્જેક્ટિવમાં પણ કામ લાગશે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા ત્રણ ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા બે એકલ વ્યક્તિમાં એક અને વધુમાં વધુ પંદર ત્યાર પછી આપણે વાત કરીએ તો એના પછીનો મુદ્દો છે એક એક વ્યક્તિ કેટલી કંપનીમાં ડિરેક્ટર બની શકે આ પણ આમાંથી પણ ઓબ્જેક્ટિવમાં પ્રશ્ન હોય છે કોઈ પણ એક વ્યક્તિ ખાનગી અને જાહેર કંપનીમાં જુદા જુદા પ્રકારના ડિરેક્ટર સહિત એકી સાથે વધુમાં વધુ વીસ કંપનીમાં ડિરેક્ટરનો હોદ્દો એ ધારણ કરી શકે છે એટલે કે એક સાથે ખાનગી અને જાહેર કંપની મળીને વધુમાં વધુ વીસ કંપનીમાં એ ડિરેક્ટર તરીકે હોદ્દો ધારણ કરી શકે છે પરંતુ એક વ્યક્તિને જાહેર કંપનીમાં ડિરેક્ટર તરીકે વધુમાં વધુ વીસ કંપનીમાં નિમણૂક આપી શકાય એટલે બંને મહિને ટોટલ વીસ કંપનીમાં અને એમાંથી જાહેર કંપનીની અંદર એ વધુમાં વધુ દસ કંપનીમાં એને ડિરેક્ટર તરીકે નિમણૂંક આપી શકાય છે એ જ રીતે કંપની ધારામાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે કંપનીના જે શેર હોલ્ડરો છે એ શેર હોલ્ડરો ખાસ ઠરાવ દ્વારા આ સંખ્યામાં વધારો કે ઘટાડો કરી શકે છે અને જો ડિરેક્ટર આ જે માપદંડ છે એને ન સ્વીકારે એટલે કે નિયમનો ભંગ કરે તો એ દંડ કે શિક્ષાને પાત્ર બને છે ત્યાર પછી છે સંચાલકોનો ઓળખ ક્રમાંક સંચાલકોનો ઓળખ ક્રમાં ક્રમાંકની આપણે વાત કરીએ તો જે વ્યક્તિ કંપની ડિરેક્ટર થવા ઈચ્છેતી હોય તો એ વ્યક્તિએ કેન્દ્ર સરકારને ડિરેક્ટર ઓળખ ક્રમાંક ફાળવણી માટે એણે અરજી કરવી પડતી હોય છે કેન્દ્ર સરકારને એણે અરજી કરવી પડે છે કે એને ઓળખ ક્રમાંક મળી શકે અને ફાળવવામાં આવે એ રીતે એણે જે કંઈ નિયત ફોર્મ હોય તો એની અંદર અરજી કરવી પડે છે અરજી મળ્યાની તારીખથી કેન્દ્ર સરકાર એને એક માસના સમયગાળામાં ઓળખ ક્રમાંક એ ફાળવી આપે છે કોઈ પણ વ્યક્તિ બીજો ઓળખ ક્રમાંક મેળવવા અરજી કરી શકશે નહીં એટલે એક વખત એમને જે ઓળખ ક્રમાંક પ્રાપ્ત થયો હોય એ જ એમને રાખવો પડશે બીજી વાર એ અરજી કરી શકશે નહીં ઓળખ ક્રમાંકની ફાળવણી થયાના એક માસમાં જે કંપનીમાં ડિરેક્ટર હોય ત્યાં એમણે જાણ કરવી પડતી હોય છે કે એમને આ રીતે આ ઓળખ ક્રમાંક પ્રાપ્ત થયો છે તો એ કંપનીમાં એમણે જાણ કરવી પડે છે અને એ જ રીતે એ તમામ જે ડિરેક્ટરો હોય છે એ ડિરેક્ટરોએ ઓળખ ક્રમાંક નિયત ફી સાથે કંપની રજિસ્ટ્રારને પણ એની જાણ કરવી પડે છે ત્યાં પણ એની નોંધણી કરાવવી પડતી હોય છે અને જો આ બધી બાબતોની અંદર એટલે કે ઓળખ ક્રમાંક મેળવવામાં કે પછી એની નોંધણી કરાવવામાં કે બીજો ઓળખ ક્રમાંક માટે અરજી કરે આ બધી બાબતોમાં જો એક કસૂરવાર ઠરે તો એ દંડને પાત્ર બને છે ત્યાર પછીનો મુદ્દો છે સંચાલકોની નિમણૂક હવે સંચાલકોની જે નિમણૂક છે એની અંદર આજે મિત્રો આપણે પ્રથમ સંચાલકની નિમણૂક અને પ્રથમ સંચાલકો બાદના સંચાલકોની નિમણૂક એની વાત કરીશું અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એના પ્રકારો વિશે અભ્યાસ કરીશું તો સંચાલકોની જે નિમણૂક છે એની વાત કરીએ તો એમાં પ્રથમ સંચાલકની જે નિમણૂક કરવામાં આવે છે પ્રથમ સંચાલકની નિમણૂક કરવામાં આવે તો એના માટે નિયમનપત્રમાં સૌ પ્રથમ તો એની જોગવાઈ કે એનો નિયમ હોવો જોઈએ અને નિયમનપત્રમાં જોગવાઈ કરેલી ન હોય તો કંપનીના આવેદનપત્રમાં જે વ્યક્તિ સહી કરે છે એ જ વ્યક્તિને કંપનીનો પ્રથમ ડિરેક્ટર કે સંચાલક ગણવામાં આવતો હોય છે એટલે જ્યાં સુધી નિમણૂક ન થાય ત્યાં સુધી જે વ્યક્તિએ આવેદનપત્રમાં સહી કરી હોય એ જ વ્યક્તિ કંપનીનો પ્રથમ સંચાલક તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે એકલ વ્યક્તિની કંપની હોય તો એકલ વ્યક્તિની કંપનીમાં એવી જોગવાઈ છે કે સભ્યો દ્વારા ડિરેક્ટર અથવા ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી એક માણસની કંપનીમાં જે વ્યક્તિ સભ્ય હોય તે જ એનો પ્રથમ સંચાલક ગણાશે એટલે ત્યાં જ્યાં સુધી નિમણૂક ન થાય ત્યાં સુધી એ જ વ્યક્તિ કે જે સભ્ય છે એ જ વ્યક્તિ એનો ડિરેક્ટર કે સંચાલક તરીકે કહેવાય છે એ જ રીતે આગળ જોઈએ તો કંપની દ્વારા અન્ય સંચાલકોની નિમણૂંક અંગે આપણે વાત કરીએ તો એમાં તેઓ પ્રથમ સંચાલકોની નિમણૂક જ્યારે કરવામાં આવે છે એટલે કે બીજા સંચાલકની જ્યારે નિમણૂક કરવામાં આવે છે ત્યારે પ્રથમ સંચાલક એ સંચાલક તરીકે એના કાર્યનો અંત આવે છે એટલે પ્રથમ સંચાલક તરીકે એનું અસ્તિત્વ મટી જતું હોય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રથમ સંચાલકો બાદ બીજા સંચાલકોની જે નિમણૂક કરવામાં આવે છે તે તો કંપનીના પ્રથમ સંચાલકોની મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભા એ પ્રથમ સામાન્ય સભાના દિવસે પૂરી થાય છે આ પણ તમારે યાદ રાખવાનું છે એની પ્રથમ સંચાલકોની મુદત ક્યારે પૂરી થાય છે તો પ્રથમ સામાન્ય સભાના દિવસે કંપની તરફથી દરેક સંચાલકની નિમણૂક સામાન્ય સભામાં જ કરવામાં આવે છે જે દર વર્ષે યોજવામાં આવે છે અને એ પ્રમાણે એમની નિમણૂક કરવામાં આવતી હોય છે જે વાર્ષિક સામાન્ય સભામાં કોઈ સંચાલક નિવૃત્ત થઈ રહેલ હોય અને તેની જે જગ્યા ખાલી પડે છે તો એના ઉપર નિવૃત્ત થઈ રહેલ સંચાલકને પણ નિમી શકાય છે ત્યાર પછી બીજો નિયમ એના માટે છે કે સામાન્ય સભામાં અથવા અન્ય રીતે કંપની તરફથી ડિરેક્ટર તરીકેની નિમણૂક માટે જે વ્યક્તિઓના નામ જાહેર કરવામાં આવ્યા હોય કે સૂચિત કરવામાં આવેલ હોય તો એ વ્યક્તિઓએ પોતાનો ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે છે એટલે જે વ્યક્તિઓના નામ ત્યાં સજેસ્ટ કરવામાં આવ્યા હોય તેમણે ઓળખ ક્રમાંક આપવો પડે છે અને તે વ્યક્તિ ડિરેક્ટર બનવા માટે કોઈ ગેરલાયક ધરાવતો નથી એવું એમણે એ બાબતનું એમણે જાહેરનામું આપવું પડે છે કે એવી બાબત એમણે રજૂ કરવી પડતી હોય છે ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયેલ વ્યક્તિ ત્રીસ દિવસની અંદર પોતાનો હોદ્દો ધારણ કરવા માટે સંમત છે એવું સંમતિ એમણે આપવી પડે છે કે એ વ્યક્તિ આ રીતે ત્રીસ દિવસની અંદર પોતાનો હોદ્દો એ ધારણ કરશે કંપની જે કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવી પડે છે અને સંચાલકોની નિમણૂક સંબંધિત જોગવાઈઓ નિયમનપત્રમાં દર્શાવવામાં આવેલી હોય છે એને ધ્યાનમાં લેવામાં આવે છે જો કંપનીના નિયમનપત્રમાં દરેક સામાન્ય સભા વખતે તમામ ડિરેક્ટરની નિવૃત્તિની જોગવાઈ કરવામાં આવેલી હોય તો બધા જ ડિરેક્ટર નિવૃત્ત થઈ શકે છે એટલે કે નિયમનપત્રમાં એવી જોગવાઈ કરવામાં આવી હોય કે દરેક સામાન્ય સભા વખતે બધા જ ડિરેક્ટર નિવૃત્ત થઈ શકે તો ત્યારે એ બધા ડિરેક્ટરોને આપણે નિવૃત્ત કરવા પડે પરંતુ નિયમનપત્રની અંદર આવી જોગવાઈ હોતી નથી એ જ રીતે આપણે વાત કરીએ તો આગળનો મુદ્દો છે જાહેર કંપનીમાં ડિરે જાહેર કંપનીના ડિરેક્ટરમાં કુલ સંખ્યાના ઓછામાં ઓછા બે ત્રત્યાંશ ડિરેક્ટર ડિરેક્ટર્સ ક્રમ પ્રમાણે નિવૃત્ત થવા જોઈએ અને આવા બે ત્રત્યાંશ ભાગના સંચાલકો પૈકી દર વર્ષે જે સૌથી સિનિયર હોય એવા એક ત્રત્યાંશ ભાગના સંચાલકો ક્રમશઃ નિવૃત્ત થતા હોય છે એટલે કે વારાફરતી એ નિવૃત્ત થાય છે બે ત્રત્યાંશ ભાગના એમાંથી પણ જે સિનિયર હોય તો એ સિનિયરમાંથી એક ત્રત્યાંશ ભાગના ક્રમશઃ નિવૃત્ત થતા હોય છે પરિણામે દર ત્રણ વર્ષનો જે સમયગાળો છે તો એ દર ત્રણ વર્ષના ગાળાની અંદર આ રીતે કંપનીમાંથી બે ત્રત્યાંશ ભાગ જેટલા સંચાલકો નિવૃત્ત થઈ જાય છે બદલાઈ જાય છે અને આ રીતે નિવૃત્ત થાય છે સંચાલકો અને એમની જે જગ્યા ખાલી થાય છે એના ઉપર કંપની એ ફરીથી ડિરેક્ટરની નિમણૂક કરી શકે છે તો ત્રણ વર્ષની અંદર આ રીતે બે ત્રત્યાંશ ભાગ જેટલા સંચાલકોની સંચાલકો એ નિવૃત્તિ લઈ શકે છે ત્યાર પછીનો જે મુદ્દો છે મિત્રો એ છે કંપનીના સંચાલકોના પ્રકારો તો એ સંચાલકોના પ્રકારવાળો મુદ્દો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો તમે જરૂરથી લાઈક કરશો થેન્ક યુ